डेपो खाते छेल्ला 4 दिवसथी सर्वर बंद छे, जेना कारणे पास धरावता विद्यार्थीओने हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे। विद्यार्थीओ सर्वर बंद होवाने कारणे पास रिन्यू करावी शकता नथी, जेना कारणे रोषे भराया छे। तो आ बाजु आ मामलाने लईने विद्यार्थीओए कोंग्रेसना मंत्री अमित गोयल अने वोर्ड नंबर 6ના કોંગ્રેસના પ્રમુખ હરેશ પરમારને ટેલિફોનિકમાં રજૂઆત કરી હતી અને પડતી મુશ્કેલીઓ અંગે વાકેફ પણ કર્યા હતા। તેમણે ચીમકી ઉચ્ચારીને કહ્યું હતું કે જો પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવશે। અહીંયા 4 દિવસથી અમારા પાસ પૂરા થઈ ગયા છે, પાસ બારે જાય તો એવો જવાબ આવે કે સર્વર ડાઉન છે। 4 દિવસથી છોકરાઓ ધક્કા ખાઈ રહ્યા છે, એને નિશાળમાં એના લેક્ચર નથી ભરી શકતા, હાજરી નથી પૂરી શકતા, ઘણા હેરાન થઈ રહ્યા છે। અને ખંભાળિયાથી અહીંયાથી જામનગર હજારોની સંખ્યામાં સ્ટુડન્ટ અપડાઉન કરે છે, તો બસની સુવિધા એટલી નથી। 2 જ બસો મેકવામાં આવે છે, વાડીનાર અને ખંભાળિયા લોકલમાં, એમાંથી 52ની સીટ હોય તો 30 છોકરાઓ ઊભા ઊભા આવતા હોય છે, એટલે બધાની બસ ચૂકાઈ જાય। અમારે પાસ કદાચ હોવા છતાં અમારે ટિકિટ દઈને અહીંયા આવવું પડે છે, અને ડેપો મેનેજર આગળ આવી તો ડેપો મેનેજર હાજરમાં નથી હોતા, કામને સ્ટુડન્ટને સરખો જવાબ નથી આપતા। માં સ્ટડી કરું છું, મારે જે એમપીસા કોમર્સ કોલેજમાં જવાનું હોય બરાબર છે, ત્યારથી બહુ સાધનની એવી તકલીફ હોય, એસટીની તકલીફ, એના કારણે મોડું થઈ જાય છે। અને બીજી વસ્તુ એ કે 1 વાગ્યાની જે વાડીનારની બસ હોય છે તેનો કોઈ સરખો જવાબ આપતો નથી બરાબર છે, અને અમે પૂછીએ છીએ કે આ વાડીનારની બસ ક્યારે આવશે, તો એ કહે જ્યારે ખંભાળિયાવાળા મોકલશે ત્યારે આવશે। તો એવી રીતે કાંઈ થોડી ચાલે કે ખંભાળિયાવારે મોકલશે બરાબર છે, અમારે ઘરે ટાઈમસર સ્ટડી કરવી હોય બરાબર, અમારે એવી રીતે કરવું હોય બરાબર છે, તો અમે ટાઈમસર આવીએ છીએ બરાબર, અમે એના માટે હાજર પણ હોઈએ છીએ, પણ અહીંયાથી સરખો જવાબ નથી આપતા કે એમ કહે છે કે એસટી જો જામ ખંભાળિયાવાળા મોકલશે તો જામનગરમાં આવશે। ઘણા સ્ટુડન્ટોના પાસ બાબતના સમયસર બસ નથી આવતી એ બાબતના પ્લસ નાના નાના ઘણી તકલીફોના કોલ આવેલા હતા કે આ 4 દિવસથી આ સ્ટુડન્ટો એમના પાસ પૂરા થઈ ગયા છે, અહીંયા આવે છે તો પાસ બારીએથી ને સર્વર ડાઉન છે, આ તકલીફ છે, ઓલી તકલીફ છે, એવા બાનાબાજી કરી અને સ્ટુડન્ટોને મોકલી દેવામાં આવે છે। તો એક એ વસ્તુ, બીજી વસ્તુ સમયસર 7:45 વાગ્યાનો સમય હોય છે તો 7:30ની જગ્યાએ 8:30 થઈ જાય, 8:45 થઈ જાય, 9 વાગી જાય, આવી રીતે કોઈ બસનો એક ફિક્સ સમય નથી હોતો કે ક્યારે આવવાનું ને ક્યારે જવાનું। હવે મિની બસ હોય તો આપણે 40 થી 50ની કેપેસિટી હોય, એની અંદર હાલમાં ડેપો ઉપર 100 થી 125 છોકરાઓ ઊભા હોય, ચડવા માટે ઘણાને લાગી કરી જાય છે, બીજી તકલીફો થાય છે, અંદર બેસવાની સુવિધાઓ નથી હોતી, તો આ બધું જો આજે ખ્યાલ જ છે કે આપણી પાસે આટલા રૂટમાં આટલી બસોનો ટાઈમ છે તો અહીંયા એટલી બસની વૈકલ્પિક સુવિધા કરવી એ મેનેજરની જવાબદારી છે ને, તો એવી કોઈ પણ સિસ્ટમેટિક જવાબદારીઓથી મેનેજર ક્યાંક ને ક્યાંક બધી બાબતોથી પોતાને છટકબારી ગોતતા હોય છે એવું લાગે છે। તો બીજી બાજુ જામનગરમાં ગ્રીન સિટી વિસ્તારમાં જીએમસી દ્વારા ઢોર પકડવાની કામગીરી ચાલી રહી છે, રખડતા ઢોર પકડવા માટે ગયેલા જીએમસીના